કેશોદમાં રાખડીના સ્ટોલમાં 10 રૂપિયાથી 300 રૂપિયાની કિંમતની વિવિધ જાતની રાખડીનું વેચાણ આગામી દિવસોમાં રક્ષાબંધનના પર્વ નિમિત્તે ગ્રાહકો દ્વારા રાખડીની ખરીદીની શરૂઆત. આગામી 11 તારીખે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઈ બદલાવે છે. રક્ષાબંધનને બરેવ તરીકે પણ ઓળખાવાય છે. આગામી 11 તારીખે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક રક્ષાબંધનનો તહેવાર આવે છે ત્યારે કેશોદની બજારોમાં અસંખ્ય રાખડીના સ્ટોલમાં રાખડીનું વેચાણ થઈ રહ્યું છે, જેમાં રાખડીની અવનવી વેરાઇટીઓ જોવા મળે છે. 10 રૂપિયાથી 300 રૂપિયા સુધીની કિંમતની રાખડીનો કેશોદની બજારમાં વેચાણ થઈ રહ્યું છે. રક્ષાબંધનનો તહેવાર નજીક હોવાથી લોકો રાખડીની ખરીદી કરી રહ્યા છે. સાથે ફેરિયાઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પણ રાખડીના વેચાણ માટે ઘરે ઘરે જઈને રાખડીનું વેચાણ કરી રોજીરોટી મેળવી રહ્યા છે. આગામી રક્ષાબંધનના પર્વની ઉત્સાહભેર ઉજવણી માટે ગ્રાહકો રાખડીની ખરીદી કરી રહ્યા છે. રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈને કુમકુમ તિલક કરી રક્ષારૂપી રાખડી બાંધે છે. હિન્દુ સંસ્કૃતિમાં રક્ષાબંધનનું અનેરું મહત્ત્વ છે. રક્ષાબંધનનો તહેવાર લોકો ઉત્સાહભેર ઉજવણી કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેશોદની બજારોમાં સરેરાશ 10 થી 50 રૂપિયાની કિંમતની રાખડીનું વધુ વેચાણ થાય છે. 10 રૂપિયાથી 300 રૂપિયાની કિંમતની રાખડીનું વેચાણ થઈ રહ્યું છે. હાલ રાખડીના વેચાણમાં મંદીનો માહોલ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ગોવિંદડિયા, જેડેશ ટીવી, કેશોદ. મારું નામ સીમા ટીકિયા, હું કેશોદ રહેવાસી. અત્યારે ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ અને પવિત્ર શ્રાવણ માસમાં આવેલી રક્ષાબંધન, રક્ષાબંધનમાં બહેનો પોતાના ભાઈઓ માટે અવનવી રાખડી ખરીદે છે અને રક્ષાબંધન નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખાય છે અને તે દિવસે બ્રાહ્મણો પોતાના ભાઈ સમય બદલાવે છે એટલે પડેવ તરીકે પણ ઓળખાય છે. બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી અને પોતાના બહેનની રક્ષા માટે કંઈની વચને બંધાય છે અને આવો જ પવિત્ર રક્ષાબંધન હર વર્ષે ઉજવાય અને આટલો જ ભાઈ બહેનનો પ્રેમ અટૂટ રહે એવી શિવને પ્રાર્થના. જય હિન્દ, જય ભારત.